सब्सक्राइब करो आ चैनल ने। અહીંયા મને મામાના ઘરે બહુ જ મજા આવી, પણ મને તો બિલકુલ નહોતું ગમતું તારા વગર. અરે રે રે મારી લાડકી દીકરી, જો હું તારા માટે શું લાવ્યો છું? અરે આ તો મને બહુ જ ભાવે છે, બહુ જ સુંદર દીકરી છે. દીકરા, આમની ઓળખાણ? હા, આ મારો દોસ્ત રામ, સગા ભાઈ થી પણ વધારે. રામભાઈ, હું તમને બધાની ઓળખાણ કરાવું. બાબા પૂછીને તો તમે ઓળખ્યા જ. આ મારી નાની બેન પ્રિયા, અને આ મારા ભાઈ, અને આ મારા ભાભી. બા બાપુજી, સૂરજભાઈને તો હું ઘણા દિવસોથી ઓળખું છું, પણ આજ આખા કુટુંબને મળીને મને એવું લાગ્યું કે ભરાઈ ગયું. આ અમારી દીકરી રાધા. હા, એમને તો ઓળખું. પણ અહીંયા પગ મૂકીને એવું લાગે કે જાણે મંદિરમાં પગ મૂક્યો હોય. બાકી તુલસી ઇસ સંસાર મેં બાત બાત કે લોગ, આજના કળિયુગમાં આવું સંસ્કારી કુટુંબ મળવું બહુ જ મુશ્કેલ છે. તમને બધાને મળીને હું ધન્ય ધન્ય થઈ ગયો એવું લાગે છે. હાલ ભાઈ, હું રજા લઉં છું હવે. અરે એમ કાંઈ જવાય, જમીને જવું પડે. હા, સાચી વાત કરી રાધાના બાપુ. અરે રામભાઈ, તમે તો પહેલી વાર આવ્યા છો, અમારી મહેમાન ગતિ તો માણો. અરે આ અમારી સોડી રાધાના હાથની રસોઈ ખાશો ને તો હંધોય ભૂલી જાઓ. તમારી વાત તો સાચી છે, પણ આ સૂરજભાઈના આગ્રહને કારણે હું તો તમને લોકોને મળવા જ આવ્યો. બાકી રક્ષાબંધન છે, મારી એ બેનો રાખડી બાંધવા આવશે, અને વરહમાં એક વાર આવે, ભાઈનું મોઢું ન જુએ તો દુખી થઈ જાય. રક્ષાબંધન દિવસે કોઈ ભાઈને બેન રાખડી બાંધવા આવે તો એને રોકી ન શકાય. હા, સાચી વાત છે. અને તારું જ ઘર સમજજો, પાછો આવતો જતો રહેજે. હા હા, હવે તો જ્યારે સમય મળે ત્યારે આવતા જ રહેવું પડશે. તો સૂરજભાઈ, હવે રજા લઉં, મોડું થાય છે. ભલે, જય માતા, જય માતા, જય માતા, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધાની બા, સોરો ઘણો હારો છે, નહીં ને સંસ્કારી છે પાછો. તમે મારા મનની વાત કરી, છોકરો રૂપ અને ગુણમાં પાવર ધોશે, આજકો મારા તો મનમાં વસી ગયો. તમારી વાત સાચી છે બા, મને પણ એવું લાગે છે કે આપણી રાધાબેન માટે બિલકુલ યોગ્ય છોકરો છે. રાધાબેન શર્માયા, એનો મતલબ એમ છે કે રાધાબેન ને પણ છોકરો ગમી ગયો છે. એ બધી વાત હાજી છે, ને ઈ વાતને આપણે આગળ વધારીશું, પણ આ તમારા ભાઈને દુબઈ જવામાં મોડું થાય છે. હાલો ઝડપ દઈને રાખડી માં, હાલો હાલો ઝડપ કરો, ઝડપ કરો. તો હું હમણાં જ રાખડીની થાળી લઈને આવી. નાલાયક, તને કેટલી વાર ના પાડી છે કે તારે મારી કાજલને હિંચકા પર બેસાડવાની નહીં, તારે એની સાથે નહીં રમવાનું, પણ માનતો જ નથી ને. માધુરી, આ એમ નહીં માને. આને તો નહીં શેઠ, નહીં. આમાં આમાં વિક્રમનો કંઈ વાંક નથી. એ તો કાજલે જીદ કરીને હિંચકે ઝૂલવાનું કહ્યું હતું. આજે રક્ષાબંધન છે, આ ભાઈ બહેન ના હિતની અમર નિશાની છે. હે ગણપતિ દાદા, આ ભાઈ બહેન ના હિતને અમર રાખજે, અખંડ રાખજે. વોટ નોનસેન્સ ગંગાડી, તું જ આ બધું કરાવડાવે છે. શેઠાણી, તમારો તમાચો જો મારા ગાલ ઉપર પડ્યો ને તો મને કઈ અસર નહીં કરે, પણ આ ગંગા રબારીની દીકરીનો હાથ જો તમારા ગાલ ઉપર પડ્યો ને તો તમારા નાના નાની યાદ આવી જશે. નીકળી જા, આ ક્ષણે મારા ઘરની બહાર નીકળી જા. બરાડા નહીં પાડો શેઠ, સભ્યતાથી બોલો. હું તો અભણ છું, અને તમે તમે મને આ ઘરમાં રોટલો મફત નથી આપતા. આ ઘરમાં લોહી પરસેવો એક કરીને કામ કર્યું છે, સમજ્યા ને? આ ચાલી ગંગા. અરે કહું છું, રોકો ને, આ જતી રહેશે તો વિક્રમને રાખશે કોણ? ગંગા,
ગંગા, લે આ રૂપિયા અને વિક્રમને તારી સાથે લઈ જા. ઉછેરજે એને અને દર મહિને જરૂર પડે ને એટલા રૂપિયા મારી પાસેથી લઈ જજે. જા. શેઠ, આવા રૂપિયા તો કૂતરાય નથી સૂંઘતા, તો હું તો ગંગા હાથમાં પણ ક્યાંથી પકડવાની. શેઠ, વિક્રમ તમારો દીકરો છે, મારે શું? અને બાપ તરીકે જો ઉછેરવાની તમારામાં ત્રેવડ ના હોય ને તો આ પૈસા આપી ને અનાથ આશ્રમમાં મૂક્યાઓ, સમજાલે? ગંગાબાઉ, ગંગાબાઉ, પહેલા. અરે ઉભી રે. ગંગાબાઉ. વિક્રમ, વિક્રમ, વિક્રમ. આજ ખબર પડી કે કળિયુગમાં લોહી લોહીને છેતરે છે. એટલું યાદ રાખજો શેઠ, કે જે બાપ દીકરાને આવી રીતે લાત મારે છે ને, એ બાપને એના દીકરાની કાંધ પણ નસીબ નથી હોતી. એ દીકરો એના બાપને કાંધ નહીં આપે, એના અગ્નિ સંસ્કાર નહીં કરે. શેઠ, અમે તો રબારીની દીકરી ગાયના વાછરડાને પણ ઉછેરીને મોટું કરીએ, તો આવા આવા કાનુડા જેવા દીકરાની તો વાત જ ક્યાં રહી? ચાલ મારા દીકરા, આજથી હું તારી જશોદા અને તું મારો કાનુડો. ગંગાબેન, ગંગાબેન, જય માતાજી, જય માતાજી, જય માતાજી. અરે ગંગાબેન, તમે આવી ગયા. તમે તો ઘર છોડીને ગયા તે ગયા, અમે તમને બહુ જ યાદ કરીએ છે. ગંગાબેન, આ છોકરો મારો દીકરો છે એમ જ સમજજો. માડીને વાત હું તમને બધાને પછી કરીશ. ચાલો ચાલો, બધા એમને આરામ કરવા દો, થાકી ગયા હશે. ભાઈ, હું કોલેજે જઉં છું. આટલું વેલું? કાળો ટીકો કર્યો છે ને? અને સાંભળ, જલ્દી ઘરે પાછી, કોલેજ થી સીધી ઘરે. તને ખબર છે તારો ભાઈલો તારા વગર જમતો નથી. ખબર છે ભાઈ, બેન વગર તો જરાય ચાલતું નથી. જ્યારે સાસરે જશે ત્યારે શું કરશો? ભાભી, મારે મારા ભાઈને છોડવો જ ના પડે એકલા માટે હું લગ્ન જ નહીં કરું. લગ્ન જ નહીં કરું. કોલેજ જા, મોડું થાય છે. ચાલ 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 ચાલ, જલ્દી આવજે. ચલો બાય. ભગવાન સુખી રાખે મારી બેનાને. એટલે રહી. અલે અલે, આવી ગઈ, આવી ગઈ. અરે ભરો ભરો, ઓર મરી ગયો બાપા રે. એ આંધળો છો, પાછળ ગાડી આવે છે, દેખાતું નથી? બાપા, મેડમ, હું આંધળો છું પણ ભગવાને તમને આંખો નહીં આપી. દવાખાને જ્યાં પછી મર્યા પછી પાછા આવ્યો બાપા. બીજા 15 બાકી છે ને, ઓળ બહુ છું બાપા. જલ્દી હેલ્પ કરો ને, ઉભા કરો. લો આ લાકડી લો. સારું, તમારે ક્યાં જવું છે હું તમને ત્યાં પહોંચાડી દઉં. આટલી મદદ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર. મને છે ને પેલી એમ્સ કોલેજ સુધી પહોંચાડી દો તો બહુ સારું. એમ્સ કોલેજ? હું પણ ત્યાં જ ભણું છું, પણ મેં તમને ક્યારે જોયા નથી.
અમારા જેવા આધળા માણસ સામે નજર નાખવાની કોને ફુરસત હોય? હું તો કોલેજના કોઈ અંધારા ખૂણામાં પડ્યો રહું છું. હવેથી એવું ક્યારેય નહીં થાય. હવેથી હું તમારી દોસ્ત. હા હા, ચલો ચલો ચલો, બેસાડી દો એમને. બેસી જાઓ, બેસી જાઓ. ભાઈ જોજો, રમણલાલ શેઠની દીકરી કાજલ ને? હું એ જ ભાગળ રમણલાલની દીકરી છું. કાજલ, 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 મારી દીકરી કાજલ. વારે વાહ, કેટલા વર્ષો પછી ખોવાયેલી દીકરી પાછી મળી. વિક્રમ. હા માં. તું તું પૂછતો તો ને મને, તું ગાડાની જેમ ગોતતો તો ને. જો જો એ આપણી આપણી કાજલ, અરે બેન, મારી બેન. ભાઈ. બેન, આ શબ્દો બોલવા માટે તો હું વર્ષોથી તડપતો તો ને, આજે મારી બેન મારી સામે છે. બેન, મને હતું મારા મા બાપ પછી મારું આ દુનિયામાં કોઈ નથી, પણ મારું રક્ષણ કરનારો મારો ભાઈ એ મારી પડખી છે. હા બેન. દીકરી, તું આટલો વખત ક્યાં હતી? રમણલાલ શેઠ ક્યાં છે? તારી માં ક્યાં છે? તમે ગયા પછી મામા મામી અને એમનો દીકરો દીકરી રેવા આવ્યા. નરેશલાલ, નરેશલાલ, તમે આટલા મોટા વિશ્વાસઘાતી હશો, આવા દગાખોર હશો, એની મેં કલ્પના નહોતી કરી. નરેશલાલ, મારું છોડો, તમારી બહેનનો તો વિચાર કરવો તો. અરે બિઝનેસમાં મને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું, માર્કેટમાં મારી રેપ્યુટેશન હતી એને કલંક લગાડ્યું. હું તમારું કાળું મોઢું જોવા નથી માંગતો. જસ્ટ ગેટ આઉટ. બેન, બેન, તું તો સમજાવ મને. વિલાલ ને શું સમજાવ? હા, અરે તમે કામ જ એવા કર્યા છે ને કે તમને તો ભાઈ કહેતા પણ મને શરમ આવે છે. જો મને એક પણ શબ્દ નથી સાંભળો, હું તમને લાત મારીને ઘરમાંથી બહાર તગેડી મૂકું. એ પહેલા ચાલ્યા જાઓ નરેશલાલ. આઈ સેડ ગેટ આઉટ. ઠીક છે બનેવીલાલ, તમે કહો છો તો હું કાલે ને કાલે અહીંથી જતો રહીશ. ઠીક છે બનેવીલાલ, પણ આજની રાત તો મારે આ બંગલામાં રહેવું જ પડશે. ગુડ બાય બનેવીલાલ. આવતીકાલના અખબારની હેડલાઈન હશે, શેઠ રમણલાલ અને એની પત્નીએ ફેક્ટરીનું નુકસાન સહન ન થતા કરેલી આત્મહત્યા. નક્કામાં મરી ગયા બંને જણ. મમ્મી પપ્પા. હે, આ સાપોલિયું તો બાકી રહી ગયું. પકડ, પકડ એને. એય, તે અહીંયા કઈ જોયું? હમ, કઈ ન જોયું, સમજી? જો આ વાત તે ક્યારે કોઈને કરી છે ને, તો તારી હાલત પર તારા મા બાપ જેવી કરી નાખી, સમજી? આ સને આવી ભૂલ ના કરતા. હે, સોનાના ઈંડા મુક્તિ મરગી છે. એટલે એટલે એના નામે એનો બાપ 200 કરોડ ની મિલકત લખીને ગયો છે. 200 કરોડ? પણ એ જ્યારે 21 વર્ષની થાય ને પરણે ને, ત્યારે એ એના નામે થવાના છે. અને એટલે જ ત્યાં સુધી તમારે એને જીવતી રાખવી પડશે. રાખશો વકીલ સાહેબ, એને જીવથી વધારે જતન કરીને જીવતી રાખશો. લઈ જાય ને અંદર.
ચાલ બેન મારી સાથે, આજે તો એ નરા દમને હું જીવતા નહીં છોડું. નહીં દીકરા, ઉભો રહે. નહીં માં, આજે હું તારી કોઈ વાત નહીં સાંભળું. સાંભળવી પડશે. હા દીકરા, હું ગંગા રબારીની દીકરી. આજ મારું લોહી ઉકળી ઉઠ્યું છે. જો દીકરા, તું મને તારી માં માનતો હોય ને તો તને મારા સોગંદ છે. એ હેવાનો પાસે ગણી ગણીને હિસાબ લેજે. સહેલાઈથી મોત મળે એવું ના કરીશ. કટકે કટકે રિબાવી રિબાવીને મારજે, તો જ મારા હૈયાને ટાઢક મળશે. જા દીકરા, જા. હમા જય દેવકી નંદન. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. જય કુળદેવી માં, જય કુળદેવી માં, જય ચામુન માં. અરે અમરની માં, અરે કહું છું ચા લાવજો. લો રાધાના બાપુ ચા. આ એક વાત કહું અમરની માં, આ તમને કોઈ દી વેલા ઉઠાડવા ન પડે હો. ચાહીએ જોઉં ને તઈએ મારાથી વેલા ઉઠી અને રહોડામાં કામે વળગી જ ગયા હો. હે પણ રાધાના બાપુ, અમે તો બૈરાની જાત, તમારે પુરુષોએ તો વાડીએ જવાનું હોય, અમારે તો ઘરના કામ અને શિરામણની તૈયારી કરવાની હોય. હા એ વાત સાચી હો, એ હાચો કીધું. અરે ભૂખ લાગી છે તો શિરામણ તૈયાર જ છે. અરે હા હા, અરે શિરામણ તૈયાર થઈ ગયો હોય ને તો ઝટ કરી લાવ, આજે મારે વાડીએ ઘણું કામ છે. ના ના, આજે વાડીએ નથી જવાનું. કેમ કેમ વાડીએ નથી જવાનું? મને તમને ખબર નથી, આજે તો રક્ષાબંધન છે. અરે હા, અરે હું તો હાવ ભૂલી જ ગયો. એક કામ કરો, આ જટ અમરને ને રાધાને જગાડો, એટલે રાધાના ભૈલા અમરને રાખડી બાંધે. હા હો, હમણાં જટ જગાડો. હા હા, આલે આલે હું આવ્યો ત્યારે, હાલ આવ્યો. અરે અમર, દીકરી રાધા, બેટા અમર, બેટા બેટા ઉઠો. હાલો હાલો, ઉઠો 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 બેટા, આજે રક્ષાબંધન છે. આજે રક્ષાબંધન છે, એને દીકરો પાછળ રાખડી બંધાવી છે ને, એ મારા આવાજ જો આપણે બેટને પકડી આપી છે. હાલ હાલ હાલ, જલ્દી ઉઠી જા, ફટાફટ તૈયાર થઈ જાય, પછી આપણે છે ને બેન પાસે રાખડી બાંધીને ચોટીલા જવું છે ને દીકરા, એ ચોટીલા જવું છે ને. ચાલ 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 ચાલ, ફટાફટ તૈયાર થઈ જાવ. એ દીકરી રાધા, બેટા રાધા તૈયાર છો ને? જો જો આ ભઈલો તૈયાર થઈને આવી ગયો, રાખડી બાંધી છે ને બેટા. હે હા હો, હા ભાઈ તૈયાર છે. ચલો દીકરા, ઊભી થા દીકુ. એમ ચલો. વાહ રે વાહ વાહ વાહ. જો બેટા, ભાઈના કપાળે ચાંદલો કરજે, એને રાખડી બાંધજે. હા પછી ભાઈ તને પૈસા આપશે. એ રાખડી બાંધે છે. એ આ આ હાથ આપો, હાથ આપો, સીધો હાથ રાખી દો બેટા. વાહ 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 ભાઈ, વાહ ભાઈ વાહ. અરે બેન તો ભલકાય છે ને આજે બહુ. હે હે, ભાઈને રાખડી બાંધવાનો અરક છે ને બેનને. ભાઈના કપાળે ચાંદલો કરી રાખડી બાંધીને તારે જે માંગો એ માંગી લે. હા શું આપીશ ભાઈલા, શું આપીશ બેનને? અરે બેટા, પેલા મીઠું મોઢું કરાવ, પછી ભાઈલો કઈક આપે ને. અરે બેટા, હા તો મારો હાવત છે, મારા કુળને તારવા વાળો. અરે હા, મારી દીકરી તો બબ્બે કુળને તારશે મારી રાધા. હા મારી દીકરી તો મારા આંગણાનો તુલસી ક્યારો છે, મારા કારજાનો કટકો છે મારી રાધા દીકરી. બેટા બેટા, બેને તને રાખડી બાંધીને આ રાખડીનો રખેવાળ થા છે. પહેલા બેનની રક્ષા કરજે હો મારા રતન. હાલો હાલો, બધા જમવાનું તૈયાર છે. બહુ ભૂખ લાગી છે, જલ્દી જમી લઈએ, પાછું આપણે માતાજીના દર્શન કરવા ચોટીલા જવું છે. સાંજે મોડા થાય તો વાંધો નહીં. હે પણ તમે પેલા બળદને નીર નાખ્યા હો. હા હા, હું બળદને નીર નાખતો આવું, તમે બે જા જમા બેસી જાઓ, હું હમણાં બળદને નીર નાખતો આવું. હાલો હાલો બે જા. અરે રતા પટેલ ઘરમાં છો કે? એ આવ્યો ભાઈ. અરે ઉભો રે, ડેલી ખોલું છું.
બા હા બેટા કાલે મારે ભાઈના ઘરે જવું કાઈ વાંધો નહીં માં તું પણ કેને હા પાડે છે કેમ ના પાડું કાલે તો રાધાએ એના ભાઈને ઘરે જવું જ પડે ને કેમ કાલે શું છે રક્ષાબંધન અરે હા શા બેટા તું સાવ ભૂલકણો છે કાલે રક્ષાબંધન છે એટલે રાધાએ એના ભાઈને રાખડી બાંધવા એને ઘેર જવું જ પડે ને એ જવું જ જોઈએ પણ બા ખોટું તો હું બોલતો જ નથી ના ના આ રાધા ભાભી જશે તો મારા શ્યામભાઈ નું શું થશે એમાં થવાનું શું હોય હું મારા બંને ભાઈઓને રાખડી બાંધીશ અને મારી મનગમતી ચીજ ઓહો મનગમતી કાકા અરે મારો દીકરો આવી ગયો બેન માટે કઈ લીધું કે નહીં હવે લીધું ને પણ કાકા મારી લીધેલી ચીજ રાધાને ગમશે કે હવે ઈ તો તે શું લીધું કે તો ખબર પડે ને અરે લીધેલી તો સોનાની છે પણ તમને ન કહેવાય હા કેમ કેમ રાધાની સામે મૂકું ત્યારે જોજો હાઉ એવો ન હજી ગગા જેવો રહ્યો તમારી એક વાત સાંભળો આવી આવી નાની અમથી ચીજ આપવાથી બેનની રાખડીનો બદલો ન વળે હો અરે દીકરા તારે તો આખી જિંદગી બેનની રખેવાળી કરવાની છે આ જાણું છું કાકા બાપુએ કીધું તું મને હજી યાદ છે એ જ કે રાધાનું રાખડીનું રખેવાળ હું છું હવે હું જાઉં હવે આવી છો તો એક દિવસ રોકાઈ જા ને ના ભાઈ તેમને મારા વગર જરાય ચેન નથી પડતો છોકરી જ્યારે પિયરમાંથી સાસરે જવાની ઉતાવળ કરે ને ત્યારે સમજવાનું કે સાસરે સુખી છે રાધા બેટા તું આને સમજાવ કે જલ્દી લગ્ન કરી લે હા ભાઈ એટલે તને સુનું સુનું ના લાગે એ મને કાઈ ઉતાવળ નથી જે નસીબમાં હશે તે થશે આ માનવાનો જ નથી ને ભાઈ તું અમાર હવે વાતો કરે વગર બેનને જલ્દી મૂકી આવ હા કાકા ચાલ રાધા તને ઘર મૂકી જાઉં એ ભાઈ બોન બોન પડે છે મારા પર સોતરો ઉડાડે છે તું ઉભી રહે મજા આવી ને મજા આવી મજા આવી ઉભી રહે ઉભી રહે સોળે સન રિવિશે વન પણ હજુ સુધી તરમ વન નાય પણ જો ને બાપુજી આ મારા પર ફૂતરો ઉડાડે છે હો તરા જ ઉડાડે છે ને પથરા તો નહીં મારતી ને હવે હેડ મને કે તરે મળી જાય સાયકલ પર ભલે બાપુજી હેડ પાર્વતી એ પાર્વતી તો જઈ પાર્વતી બોલો હું કોમ છો પાર્વતી હું ખેતરે જઉં છું વાંદરાનો ત્રાસ વધી ગયો છે અને કદાચ આવતા મળું થાય ને તો ખાવા નહીં તું આવજે નંદિની ના મોકલતી મને ભણવા દેજે કઉ છું છાશ લાવવાનું ના ભૂલતી અલી સોડી આ ચાનનું આટલું જ લહણ સાફ કર્યું આવું નવું કરજે પાર્કે ઘેર જઈ ભઈલા અમારો જન્મદિવસ આવે છે તને યાદ તો છે ને હા તો તો નહીં આ તારા જન્મદિવસે મેં તને તારી મનપસંદ વસ્તુ આપી હતી અને એ પણ હકથી માંગી હતી તે મારી જોડે હા તો અરે ફરી પાછું તો બોલ્યો એટલે હું એમ કહું છું કે જો હું માંગીશ ને તું મને એ વસ્તુ આપીશ ને એ મને મંજૂર નહીં હા તો હવે જો તો બોલે ને તો તને ત્રણ ગુબ્બા મેલે હવે નહીં બોલું તો પાછું તો તું બોલ્યો જ નહીં એટલે ભઈલા મારું કેવું એમ છે કે તું મને એવી મસ્ત ગિફ્ટ આપજે ને કે હું ખુશ થઈ જાઉં હા હારું હારું હાલે જીબાવલી હા
બેના ઉતરે વખત કોલેજ આવી ગઈ પહેલા અહીંયા શું કામ ઉતારી મને આ ગેટ સુધી ના ઉતારાય હવે મારે ચાલવું પડશે અરે મારે થોડું કામ છે હું આવું મારા ભાઈ બંને મળીને આ બધા છે ને તારા રોજના નખરા છે મને બધી ખબર છે રે એવા દે તું આ લે તારી ચોપડી ઉભો રે શું થયું શું થયું નહીં તે શું કર્યું એમ પૂછું છું હું તને અરે પણ મેં શું કર્યું તને મહાન બનવાનો બહુ શોખ છે નહીં અરે મારું ભવિષ્ય બનાવવા માટે તે તારું ભણતર છોડી દીધું કોલેજનો ટોપર હોવા છતાં તને એટલો વિચાર ના આવ્યો કે હું તો દીકરી છું પારકું ધન છું પરણીને પારકા ઘેર જવાની છું અને તું ભણવામાં આટલો હોશિયાર હોવા છતાં તેમ કે મારા માટે થઈને તારું ભણતર છોડી દીધું અરે પણ મારી વાત તો સાંભળ મારે તારી એકય વાત સાંભળવી નહીં આજથી તારા અને મારા આ બોલા